हेलो बच्चों, गुड मॉर्निंग बाळको। कदाच आ लास्ट लेक्चर होई शके आपणुं, आना पछी नवा चेप्टरनी शरूआत थई शकशे। बाळको, आपणे चेप्टर नंबर 2 ना बधा ज मुद्दाओ विशे झीणवट भरी अभ्यास करी नाख्यो छे। हवे जरा एमसीक्यू केटलाक समजावानो प्रयत्न करूँ छूँ। एमसीक्यू विषे तमे मेहनत करो ए वधु सारुं रहेशे। केटलाक बाळको एमसीक्यूना प्रश्नों मोकले छे अमने, पण मित्रों तमारा तमाम घणा विद्यार्थीओ बल्कमां मोकले छे, 10 मोकले, 20 मोकले, तो आ बधा एमसीक्यूनुं लेसन मारे बधुं करवुं पड़े एवुं ना थवुं जोईए। तमे थोड़ो अभ्यास करो अने आवा वधारे जो प्रश्नों होय तो पछी रूबरू मुलाकातमां ए सॉल्व थई शके। એમને બધા હું ના સમજાવી શકું ઘેર બેઠા બેઠા, ઓકે? તો મિત્રો, એ જરા જોઈએ કેટલાક પ્રશ્નો। બાળકો, તમે જુઓ તો મેં 3 પ્રશ્નો આઈ થિંક લખેલા છે, જોકે વિકલ્પો નથી લખ્યા એના, એ બી સી ડી, પણ ગણતા શીખીએ। પહેલો પ્રશ્ન છે, નિયોનના પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન ના ચારે ક્વોન્ટમ અંકના મૂલ્યો જણાવો। ચલો પ્રશ્ન નંબર 1, 2, 3, રાઈટ? હવે નિયોન નો પ્રશ્ન છે, કરો પહેલો પ્રશ્ન। તો નિયોન ઇલેક્ટ્રોન ના શું થાય? ધરા અવસ્થા, ગુણીય અવસ્થા, સામાન્ય ઇલેક્ટ્રોન કોઈ ધરા અવસ્થા કહેવાય। 1H2, 2H2, 2D6। धरा अवस्था अथवा तो भूमि अवस्था, राइट? बाळको, उत्तेजित अवस्था एटले नियोन नी उत्तेजित अवस्था ने हूँ खुदड़ी वाले दर्शाऊ छु, खुदड़ी ने निशान कर्यु छे। तो उत्तेजित अवस्था में शू बाळको, तो 2B कक्षक में छेल्ली जे कक्षक में इलेक्ट्रॉन उत्तेजित थई बहारनी आना पछी आवती 3s कक्षक में जाए छे। एटले के इलेक्ट्रॉन H2, 2s2, 2p6 साची इलेक्ट्रॉन ना आ छे, पण एक इलेक्ट्रॉन बाहर निकळी गयो, ઊર્જા મેળવીને બહારની 3s કક્ષકમાં જશે અને પછી આખી 3s। તો આ થઈ નિયોનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહેવાય। ઉત્તેજિત અવસ્થા, એક્સાઇટ સ્ટેટ, ગ્રાઉન્ડ સ્ટેટ લેવલ કહી શકાય, આ એક્સાઇટ સ્ટેટ લેવલ કહેવાય। તો મિત્રો, મારું એ કહેવું છે કે ધરા અવસ્થાનું મિનિંગ શું થાય, અત્યાર સુધી આપણે જેટલી ઇલેક્ટ્રોન રચનાઓ લખી છે અગાઉ, એ બધી ધરા અવસ્થા હતી, જે રેગ્યુલર નિયમ પ્રમાણે ભરાય છે બધી જ ધરા અવસ્થા, ભૂમિ અવસ્થા। પણ ઊર્જા એનર્જી મેળવીને જ્યારે ઇલેક્ટ્રોન આગળની કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન પાછળની વધુ ઊર્જાવાળી કક્ષકમાં જાય ત્યારે તે એક્સાઇટ સ્ટેટ કહી શકાય। તો મિત્રો, પ્રશ્ન આનો છે, ઉત્તેજિત અવસ્થામાં નહીં કે ધરા અવસ્થા। હવે ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનના કયા ઇલેક્ટ્રોનના, તો ઉત્તેજિત અવસ્થામાં આ ઉત્તેજિત અવસ્થામાં એક જ ઇલેક્ટ્રોન છે, આ તો સંયોજકતા લખવું પડે, સંયોજકતા ઇલેક્ટ્રોન આવો છે તો આપણે વધુ સારું છે। આમાં એક જ ઇલેક્ટ્રોન છે, 3s કક્ષકની સંખ્યા 1 હવે આમાં એક જ ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોનને સીધી સ્પિન વડે દર્શાવીએ આપણે ઉપર તરફ, તો એ +1 આપે એનું મૂલ્ય। ચારે ક્વોન્ટમ અંકના મૂલ્યો જણાવો, તો આ ઇલેક્ટ્રોન માટે ચારે ક્વોન્ટમ અંકના મૂલ્યો જરા જોઈએ શું આવે, આનું જવાબ કહી આપે। તો એમ ચારે ક્વોન્ટમ અંકનું મુખ્ય ક્વોન્ટમ અંક એનું વેલ્યુ કેટલી, તો કઈ કક્ષામાં છે, 3G। સિમ્પલ આન્સર ઇઝ 3, એમ બરાબર એ કોણીય વેગમાન ક્વોન્ટમ અંક, એલ માટે એલ
એનું જીરો મૂલ્ય એટલે યસ એમએલનું મૂલ્ય કઈ રીતે શોધાય બાળકો યાદ આવે છે માઇનસ એલ જીરો પ્લસ એલ આઈનું સૂત્ર તે એલની વેલ્યુ જીરો મૂકી દો માઇનસ એલ થી પ્લસ એલમાં એલની વેલ્યુ જીરો એમએલ બરાબર જીરો સિમ્પલ અને સ્પિન ક્વોન્ટમાં એમએસ સ્પિન ભ્રમણ સ્પિન ચુંબકીય ક્વોન્ટમાં કહી શકાય ભ્રમણ ચુંબકીય ક્વોન્ટમાં એમએસ ની વેલ્યુ કેટલી તો સીધી સ્પિન રાખી તો પ્લસ વન હાફ લખી દો કાં તો માઇનસ વન હાફ એટલે એ પ્લસ વન હાફ હું લખું છું કે માઇનસ વન હાફ પણ લખી શકાય બે વેલ્યુ સાચી છે એવું જરૂર નથી કે એક ઇલેક્ટ્રોન હોય એટલે જમણી બાજુ જ ફરે એવું તો કહી ના શકીએ આપણે એમ નામ એટલે સ્પિન ક્વોન્ટમાં તમને કાં તો પ્લસ વન હાફ છે કાં તો માઇનસ વન હાફ તો આ બહુ આન્સર થઈ ગયું બાળકો પરીક્ષામાં વિકલ્પો આપેલા હોય સાચો વિકલ્પ છે ખોટા વિકલ્પ ગમે તે લખી શકાય છે પછી એ બી સીડી પણ સાચો આન્સર કઈ રીતે શોધાય એ આ ટેકનિક છે સ્ક્રીનશોટ પાડતો બાળકો એક એક આપણે ઝડપથી આગળ વધીશું નાના નાના પ્રશ્નો લઈને ઓકે ચલો બાળકો પ્રશ્ન નંબર બે તટસ્થ પરમાણુમાં ટુ કે એટ એર ત્રણ થ્રી એર ઇલેક્ટ્રોન રચના માટે પરમાણુ ક્રમાંક એસ કક્ષક પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તેમજ પ્લસ વન હાફ મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ચલો મિત્રો જવાબો બીજી રીતે આપી દઈએ છીએ ટુ કે મતલબ કે કક્ષા છે એલ કક્ષા એમ કક્ષા ક્રમાંક યાદ કરો કે એલ એમ સંજ્ઞા તો કે ક્યારે લખતા એન બરાબર એક હોય તો કે કક્ષા એન બરાબર બે હોય તો એલ કેપિટલ એલ એન બરાબર ત્રણ હોય તો ત્રીજી કક્ષા એમ તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે તો દેખાઈ આવે છે બે આઠ દસ અને ત્રણ અગિયાર તો કુલ ઇલેક્ટ્રોન તો અગિયાર છે સિમ્પલ મિત્રો પરમાણુ કેવું કહ્યું તટસ્થ સિમ્પલ જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન માટે પ્રોટોન પણ અગિયાર થાય અને પ્રોટોન એ શું બતાવે છે પરમાણુ ક્રમાંક માટે જેન્ડર પણ અગિયાર પ્રોટોન એ જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુ તો અગિયાર નંબરનું તત્વ છે એવું નક્કી થઈ જાય અને અગિયાર નંબરનું તત્વ એટલે આપણને ખબર પડી જાય સોડિયમ છે સિમ્પલ તો એ સોડિયમ અગિયાર લખી શકીએ છીએ અને તત્વનું નામ ના આવડતું તો અગિયાર નંબરનું તત્વ એની ઇલેક્ટ્રોન રચના એસ ટુ ટુ એસ ટુ ફોર્ટી સિક્સ અગિયાર નો સોરી એ સિમ્પલ મિત્રો સરવાળા ભૂલ થઈ તેર નંબરની અંદર આઠ બે દસ ને ત્રણ તેર સોરી મિત્રો તેર ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા તેર તો પરમાણુ ક્રમાંક તેર એલ્યુમિનિયમ તેર તો ઇલેક્ટ્રોન નામ આવે છે ટુ એસ ટુ ફોર્ટી સિક્સ થ્રી એસ ટુ થ્રી ડી વન ઓકે ચલો વાત આ ઇલેક્ટ્રોન રચના પણ લખી દીધી હવે જવાબ આપી દીધા એસ કક્ષક તથા પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલાં પરમાણુ ક્રમાંક આપી દીધો ઝેડ બરાબર તેર એક જવાબ ઝેડ બરાબર તેર ચલો એક આન્સર આપી દીધો એક આન્સર બીજો આન્સર એસ કક્ષક અને પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન એસ માં બે એસ માં બે તો એસ કક્ષકમાં કુલ ચાર રાઈટ વન એસ ટુ સોરી ક્યાં ચોપડે અંતર ખાપડે છે વન એસ ટુ ટુ એસ ચાર ને બે છ ઓકે ચલો બી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છ
7 पुशअप 9 7 खोटो तेरी ले पण सरवाळो पण मळी जाय छे ओके બે પ્રશ્નો જવાબ આવી ગયો તથા પ્લસ 1 હા કુલ ધરાવતે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા પ્લસ 1 હા હવે તમે જુઓ તો બાળકો અહીંયા સુધી બે કી સંખ્યામાં છે હું જસ્ટ અક્ષર દોરી બતાવું તમને પક્ષકો દોરી છે બાળકો જરા જુઓ 1:2 મતલબ 2 ઇલેક્ટ્રોન હવે આ તમને બધું આવડે છે બધા મતલબ એક એક બરાબર ઉન્નો નિયમ પછી યુગ્મીકરણ થાય ઉન્નો નિયમ ઈ કક્ષક ડી કક્ષક એફ માટે છે એસ કક્ષક માટે ઉપયોગી નથી બાળકો ઉન્નો નિયમ એસ કક્ષક માટે ઉપયોગી નથી से रिपी वन तो प्लस वन हाफ मूल्य धरावते इलेक्ट्रॉन कितना हो सके तो एक सीधो बे त्रण चार पांच अने छ आमांथी जेटला सीधा ऊपरनी तरफ स्पिन छे ए बधा प्लस वन हाफ वाला छे तो एक बे त्रण चार पांच छ अने आ सातमो होय पण सके ना पण होय सके जवाब गेरंटेड मोटा भागे आपणे एवुं लई लईशुं मोटा भागे एक इलेक्ट्रॉन हो तो ये सीधो ज मूकीशु मोटा भागे एवं लीसु एवं होत नहीं लेव पड़े एक्जाम माटे तो परीक्षा की अंदर शू जवाब आप छो कि सात तक प्रश्न थे तो आप टोटल गणी दीस एक बे त्रण चार पांच ने छ तो है गेरंटेड चौक्स हो चौक्स जवाब कहीं लिखी हो परफेक्ट चौक्स के हो सके तो छूल के हे हो सके तो टोटल जवाब आवशे प्लस वन हाफ मूल्य धरावता इलेक्ट्रॉन के कारण सात सिंपल सात तो आप सात जवाब नक्की राखी दीजिए छे हाल कारण के तमे अवढव में पड़शो पाछा के आ केम आवुं कयुं छे तो एक इलेक्ट्रॉन होय आपणे सीधो ज उठावीए छीए तो आपणे एने पण गणी लईशुं चलो ओके मैं स्क्रीनशॉट पड़ दू बाड़को झड़पती चलो चलो मित्रों स्कैंडियम 21 ना अयुग्मित इलेक्ट्रॉन माटे चारे क्वांटमक ना मूल्य एक अक्षक माटे कोणीय वेगमान एक कक्षानु कोणीय वेगमान स्पिन द्रव्यमान कोणीय वेगमान पण आ बधा प्रश्न पूछी लीधा छे एक मां आपणे जोई लईए चलो सौ प्रथम लखीशु स्कैंडियम 21 नंबर इलेक्ट्रॉन छे दरेक विद्यार्थी ने इलेक्ट्रॉन तो अवश्य आवड़ी जोईए मित्रों चलो लखीए तो शू आवशे स्कैंडियम 21 हूँ आ पण लखी दऊं चलो ने आखी इलेक्ट्रॉन लखी दीए बे रीते लखी लईए छीए 1s2 2s2 3s2 4s2 तरी बराबर तमने ख्याल छे अने पछी बराबर 3d1 अने 3d1 हूँ अंदर लखु छु एटले 4s2 बराबर मित्रों 3p6 पछी तरी बराबर 4s2 n वत्ता l ना नियमो अने पछी 3d1 तो चलो बाळको આટલી રીતના તમને ખ્યાલ છે અથવા કંઈ લખી આટલી રીતના આર્ગોન લખાય તો તમને ખ્યાલ અથવા આર્ગોન અને
થ્રીડી કન્સ્ટ્રક્ટમાં એક આઈડિયા છે, આપણે ખબર છે મિત્રો અહીંયા શું થાય છે, આ એક બે ત્રણ આ નાની નાની દોરી જે હું ઇલેક્ટ્રોન ઓલરેડી નથી દોરવાનો એટલા માટે ચાલે ના તો ભરેલી છે બારની કક્ષામાં આવી લેતો હતા થ્રીડી વન. આ તો બધી ડબલ ડબલ હોય છે, બધા ડબલ ડબલ ફૂલ ભરેલી છે માટી. ચાલો મિત્રો હવે જવાબ આપીએ, અયુગિત ઇલેક્ટ્રોન માટે પ્રશ્ન છે, અયુગિત ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો માત્ર થ્રીડીમાં રહેલો થ્રીડી કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન જ અયુગિત છે. અને અયુગિત ઇલેક્ટ્રોનના ચારે માટેમાં મતલબ થ્રીડીમાં, થ્રીડીમાં એક, ચાલો હું લખું, થ્રીડી કક્ષકમાં એક અયુગિત ઇલેક્ટ્રોન છે. સિમ્પલ બાજુ લખી લાવો એના ઘરે આપણે જવાબ, રાઈટ? તો એન બરાબર કેટલા? એલ બરાબર એલનું મૂલ્ય કેટલું ખબર પડે? કક્ષક કઈ છે? ડી. તો ડી માટે એલનું મૂલ્ય કેટલું પડે? બે. આવડવું જોઈએ. હવે એમએનના મૂલ્યો કયા હોય છે? માઇનસ બે થી પ્લસ બે, ખ્યાલ આવ્યો? એમાંથી કોઈ પણ એક, આમાંથી કોઈ પણ એક તમને યાદ હશે, કોઈ પણ એક હોઈ શકે, આપણને ખબર નથી. અને પાંચ કક્ષકોમાં કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાયો છે એ આપણે સ્પષ્ટ કહ્યું નથી માટે. અને એમએસનું મૂલ્ય, સ્પિન કોન્ટા એમએસનું મૂલ્ય પ્લસ વના કે માઇનસ, આ સાચો આન્સર છે, આ પરફેક્ટ આન્સર છે. આમાંથી કોઈ પણ એક લઈ શકો છો, એની વન, આમાંથી પણ એની વન, પાંચ મૂલ્યો એની વન, આ ફિક્સ. આપણો એક જવાબ મળી ગયો. તે કક્ષક માટે કોણીય વેગમાં એલ બરાબર બે, તો કક્ષકનું કોણીય વેગમાં, તો બીજા પ્રશ્નનો જવાબ આપીએ આપણે. આ એક પ્રશ્નનો જવાબ આપ્યો, બીજાનો જવાબ આપીએ છીએ. કક્ષકનું કોણીય વેગમાં તમને યાદ હશે બાળકો, સંજ્ઞા તો કેપિટલ નક્કી છે, અંડર રૂટ એલ ઇન્ટુ એલ પ્લસ વન એચ અપોન ટુ. કક્ષકનું કોણીય વેગમાન કહેતો આ સૂત્ર એપ્લાય કરીશું, કદાચ લખાયેલું છે અહીંથી. તો એલનું મૂલ્ય કેટલું લઈશું? બે. એલનું મૂલ્ય લઈશું બે, બે વત્તા એક ત્રણ, ત્રણ દુ છું આવે આન્સર વર્ગમૂળમાં છ. એલની કિંમત બે લખી દો, શું જવાબ? બે વધતા એક એટલે ત્રણ, ત્રણ દો રાઈટ. એચ કટ પણ લખાય, હું પણ લખી શકો છો એચ અપોન ટુ પાઈ, એટલે એચ કટ કહેવાય, અથવા એચ અપોન ટુ પાઈ એમને એમ રાખો તો પણ ચાલસ. તો આટલો જવાબ થયો, જ્યાં એચ કટ બરાબર એચ અપોન ટુ. ઓકે, ચલો બે આન્સર થયા. કક્ષકનું કોણીય વેગમાન મિત્રો, તો આ સૂત્ર યાદ રાખજો, એલ ઇન્ટુ એલ પ્લસ વન. કોઈ પણ કક્ષકનું કોણીય વેગમાન, પી કક્ષક, ડી કક્ષક, એફ કક્ષક, એસ કક્ષક નું કોણીય વેગમાન કેટલું, એવું પૂછે તો આ સૂત્ર, કક્ષક પૂછે તો. અને કક્ષાનું કોણીય વેગમાન પૂછે તો એનએચ અપોન ટુ પાય, યાદ કરો એનએચ અપોન ટુ પાય. ચલો આનું લખી દો, મારું બોર્ડમાં જગ્યા નથી તો હું ઉપર ઘૂસી નાખું છું. મારું એક જગ્યા થઈ ગઈ છે, ઉપરના પ્રશ્નો ક્લિયર છે રાઈટ. ચલો બીજા પ્રશ્નો જવાબ આપી દઈએ. મનોમાં કક્ષાનું કોણીય વેગમાન, હવે કક્ષાનું એટલે તે કક્ષા જેમાં અયુગિત ઇલેક્ટ્રોન છે, ત્રીજી કક્ષા ચાર છે એન બરાબર ત્રણ, તો લખીએ કક્ષાનું કોણીય વેગમાન. આ બોહર થિયરીમાં આવ્યું, બોહરની અભિધારણા, કારણ કે બોહરની અભિધારણામાં બાળકો કક્ષક વિશેનો ઉલ્લેખ જ નહોતો. કક્ષક શબ્દનો ઉલ્લેખ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની શોધ પછી થયો છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને દ બ્રોગલીની થિયરી પછી
क्वांटम यंत्रशास्त्र आयु जयरे कक्षा विषय उल्लेख बहर थी कक्षा को अपने एम बी आर खबर से ना याद होने टू पाई याद करो जो एने एन शू अथवा खाने अपन एन एच जी एन शू मुख्य पॉइंट में त्रण सीम्पल जवाब शो थ्री एच कट अथवा थ्री एच अपन टू पाई थ्री एच अपन टू पाई अपन क्लियर क्लियर था बाबा तो बहु ईजी है विचार एमसीक्यू में आवाज प्रश्न आए विचार थिंकवानु आवे थिंकवानु थुंकवानु नहीं थिंकवानु चलो चार चौथा શું છે પાછું સ્પિન ભ્રમણ કોણીય વિમાન તે કક્ષક કઈ ચાલે છે કોની વાત છે થ્રીડીની જ વાત ચાલે છે તે કક્ષકનું સ્પિન ભ્રમણ કોણીય વિમાન હા આ સૂત્ર કદાચ આપણી જોડે નથી એટલે હું લખાઈ દઉં છું સ્પિન જેને કહેવાય ભ્રમણ સ્પિન એટલે જ ભ્રમણ કોણીય વિમાન આ સૂત્ર આપણા પુસ્તકમાં બાળકો નથી એક્સ્ટર છે એમએસ નું મૂલ્ય બતાવે છે વિશે સ્પિન શું છે ટોટલ એસ પણ કહેવાય છે કઈ અને એસ પણ કહેવાય છે ચાલશે સમજાય બધો અંડરરૂટ એસ ઇન્ટુ એસ પ્લસ વન એસ પ્લસ વન એચ કટ અથવા એચ વન પણ એવું સૂત્ર લાગ્યું તમે એક્ઝેક્ટલી કક્ષકનું કોણીય વિજ્ઞાન છે આ સ્પિન ભ્રમણ કોણીય વિજ્ઞાન છે એક્ઝેક્ટલી એને છે પણ અહીં એલ છે તો અહીં એસ એસ શું બતાવે સ્પિનનું મૂલ્ય સ્પિનનું મૂલ્ય સ્પિનનું મૂલ્ય કેટલું છે આ કક્ષકનું કેટલું છે પ્લસ વન હા એક ઇલેક્ટ્રોન હોય તો પ્લસ વન હાફ લેવાય એક ઇંચ ઇલેક્ટ્રોન હોય તો પ્લસ વન હાફ લેવાય બે ઇંચ ઇલેક્ટ્રોન હોય તો પ્લસ વન હાફ ગુણ્યા બે ત્રણ ઇંચ ઇલેક્ટ્રોન હોય તો પ્લસ વન હાફ ગુણ્યા ત્રણ સિમ્પલ તો એ એસનું મૂલ્ય પ્લસ વન હાફ લઈ લઈએ શું જવાબ આવે જગ્યા ઉપરનું તમે લખજો બાળકો હું પૂછી નાખું છું જગ્યા નહીં મળે ઓકે આવું થશે પ્લસ વન હાફ वन हाफ प्लस वन थ्री बाय टू एच अपॉन टू बाय एच कट वर्गमूल नी बार से एच कट सिंपल शो आंसर आया वर्गमूल नी अंदर बे दू चार नो वर्गमूल जैनी थी जैसे जाऊ लखू छू वर्गमूल मा त्रण बाय बे बे अने वर्गमूल बार निकली जाय एच कट અને એચ કરેલી એચ અપોન ટુ પાઈ ઓકે તો આન્સર સ્પિન ભ્રમણ કોણીય વિજ્ઞાન એટલે આ ફોર્મ્યુલા યાદ રાખજો એસ ઇન્ટુ એસ પ્લસ વન એચ અપોન ટુ એચ કટ છે મિત્રો આ તો આ પ્રશ્નની અંદર એક સામાન્ય બીજી વાત કરી દઉં કદાચ તમે સ્ક્રીનશોટ પાડો પછી હું વાત કરું ચલો ઓકે ચલો બાળકો નાનો પ્રશ્ન ફોસ્ફરસ અંદરમાં કુલ સ્પિનનું મૂલ્ય તથા સ્પિન ભ્રમણ કોણીય વિમાનનું મૂલ્ય જણાવો સમજણા તો ફોસ્ફરસ અંદરની ઇલેક્ટ્રોનતા રાખીએ સિમ્પલ નિયોન થ્રી એચ ટુ થર્ટી થ્રી થ્રી એચ ટુ લખવું મતલબ એસની અંદર બે ઇલેક્ટ્રોન છે એક સીધો એક ઊંધો લખી દઈએ છીએ પ્લસ વન હાફ માઇનસ અહીં કયો નિયમ આવે બાળક ત્રણ ઇલેક્ટ્રોન ભરવા માટે કયો નિયમ આવે તો હુંડ લો સૌ પ્રથમ એક એક ઇલેક્ટ્રોન લાવે અને આપણે એક એક પછી ત્યારે એની સ્પિન ઉપર તરફ રાખીએ છીએ જમણી બાજુ પ્રમાણે કહેવાય પ્લસ વન હાફ ઓકે એ બધા ઇલેક્ટ્રોન યુગ્મિક દસે દસ કારણ કે
समृद्ध रचना है जेने इलेक्ट्रॉन कोर कही है तो बदाज युग्मित है। युग्मित में शू थाय अयुग्मित कहवा तो शू थाय एक सीधो हो बीजो ऊंटो हो प्लस में माइनस में एट नाबूद थी जाए परस्पर विरुद्ध स्पिन नाबूद थी जाए तो आ बदा में नाबूद थी जाए नियन में दसे दस में नाबूद थी जाए कारण कि एक सीधो एक ऊंटो हो एक सीधो एक ऊंटो हो इलेक्ट्रॉन नक्की करो तो आवड़ी जाए। तो कुल स्पिन के लिए तो कुल स्पिन जाएंगे तो हमेशा अयुग इलेक्ट्रॉन जो लेवा है तो कुल स्पिन बराबर शू लगा मोटो एस तक कैपिटल एस समझी लो इक्वल टू अयुग इलेक्ट्रॉन की संख्या इलेक्ट्रॉन जिन्हें गुणा बढ़ा गुणा प्लस और माइनस बढ़ा यहाँ देख रहा है अयुग इलेक्ट्रॉन की संख्या गुणा प्लस और माइनस बना पर आप जनरली प्लस बना आप लै चलो अयुग इलेक्ट्रॉन की त्रण गुणा प्लस और माइनस बना थ्री बाय टू आप आंसर कुल स्पिन स्पिन भ्रमण को युग में के હમણાં જ ફોર્મ્યુલા લખ્યું ફરી વાર રિપીટ તમને આવડે એટલા માટે આ મેં આ પ્રશ્ન ફરીવાર લીધો એચ કટ લખી દઉં છું બાળકો એચ કટ ઇઝ ઇક્વલ ટુ એચ અપન ટુ પાઈ એચ કટ ઇઝ ઇક્વલ ટુ એચ અપન ટુ પાઈ આવડવું જ જોઈએ આપણે એસનું મૂલ્ય કેટલું લેવું બાળકો તો કુલ સ્પીડ થ્રી બાય ટુ સિમ્પલ થ્રી બાય ટુ થ્રી બાય ટુ બાર પ્લસ થ્રી બાય ટુ મતલબ દોઢ દોઢ કહેવાય ને 1.5 પ્લસ 1 2.5 2.5 મતલબ 5 બાય 2 5 બાય 2 થાય 5 બાય 2 ક્રોસ 3 બાય 2 શું આવશે 5 તારીખ અંદર વર્ગનું અંદર લખી દઉં છું રાઈટ વર્ગમૂળ નીકળી ગયા બે દુ ચાર થવાના છે એમાં ફાઈવ આવે પર મૂળ નીકળી જાય દેખાય છે યસ તો સ્પિન ભ્રમણ કોણ એ સ્પિન તો ભ્રમણ પણ સ્પિન એટલે જ ભ્રમણ સ્પિન અથવા તો ભ્રમણ કોણ એ માં સૂત્ર છે યાદ રાખીશું બાકી ગણતરી કરીશું સ્ક્રીનશોટ પાડો સમજતા જાઓ ગણતા જાઓ બાળકો બાળકો આપણે જોયું કે કક્ષકનું ઓર્બિટર કક્ષકનું કોણીય વેગમાન કોણીય વેગમાન કોના પર આધાર રાખે છે એલ ઉપર આધાર રાખે છે બરાબર એલ નહીં પણ એલ ઉપર આધાર રાખે છે કક્ષકનું કોણીય પછી ભ્રમણ કોણીય પર કોના પર આધાર રાખે છે એસ ઉપર કારણ કે એના સૂત્રમાં એસ આવે છે કક્ષકના કોણીય વેગમાનના સૂત્રમાં શું આવતું હતું એર સ્મોલ એર યાદ કરો ભ્રમણ કોણીય વેગમાન કોના આધાર રાખે એસ ઉપર ખોટું ખોટું પણ આને કક્ષકનું કોણીય વેગમાન કક્ષકનું કોણીય વેગમાન એર ઉપર ભ્રમણનું કોણીય વેગમાન એસ ઉપર અને કક્ષાનું કોણીય વેગમાન કેવું આવે કક્ષાનું કોણીય વેગમાન તો એન ઉપર આધાર રાખે એના સૂત્રમાં શું હતું યાદ કરો એન એચ અપોન ટુ બાય યાદ કરો આ ત્રણ શબ્દો વચ્ચેનો ભેદ ઓળખી લેજો કક્ષકનું કહેવામાં આવે તો અંડરરૂટમાં એન ઇન્ટુ એન પ્લસ વન અંડરરૂટમાં શું લખ્યું લખી દો અંડરરૂટમાં શું લખ્યું એન ઇન્ટુ એન પ્લસ વન એચ અપોન ટુ બાય યાદ કરી આ એન ઉપર બ્રહ્મણ એટલે સ્પિન સ્પિનનું મૂલ્ય આ રહ્યું સૂત્ર એસ પર આધાર કક્ષાનું કોણ એક માન લે એમ લખી દીધી એને જ અપોન ટુ પાઈ તો એન પર આધાર રાખશે તો બાળકો જ્યારે કોઈ પણ પ્રશ્નમાં જ્યારે આવો કોઈ પ્રશ્ન આવો ભેદ હોય તો ઓળખીને જવાબ આપીશું કક્ષક લખ્યું છે કક્ષા લખ્યું છે કે ભ્રમણ યાદ રાખશું કુલ સ્પિન કઈ શોધાય એ પણ તમને શીખવાડ્યું છે બાળકો મેં મારા તરફથી એમસીક્યુ શીખવાડવાનો થોડો પ્રયત્ન કર્યો છે ચાલુ લેક્ચરોમાં પણ મેં કહ્યું છે
कि आ सूत्रों आवा सूत्रों जुदा जुदा टाइप में घना बदा लखाया है, तमें उपयोग करजो, प्रेक्टिस् करजो। एमसीक्यू की संख्या तो घनी बड़ी हो मित्रों, हम बधाज एमसीक्यू अमरा तरफ एक ही सॉल्व थाय एवं शक्य ना बनी सके। एमसीक्यू प्रयत्नों तमारा तरफ करजो, ना आवड़े तो रूबरू ज्यारे पण मळवानुं थशे त्यारे वधु सारी रीते शीखवाड़ी शकीशुं। कदाच एकाद बे एमसीक्यू होय तो अमे सॉल्व करीने सामे तमने व्हाट्सअप के बीजो कोई द्वारा तमने माहिती आपी शकीए छीए, पण 10-10, 15-15 एमसीक्यू होय बाळको तो अमे स्वाभाविकपणे बधा ज एमसीक्यूना जवाबो लखीने मोकलाईए, तो एक समय कदाच तमने समज ना पड़े अने आटला बधा विद्यार्थीओने एक साथे अमे लखीने ना मोकलावी शकीए, कारण के अमारे तो चोपड़ा भरी जाय पछी तो मीनिंग ए थाय। એ તમે રૂબરૂ મળો, ક્લાસમાં હો ત્યારે બધાને એકસાથે સારી રીતે સમજાવી શકાય, એટલે બધાના મોટાભાગના સમાન પ્રશ્નો સોલ્વ થઈ જાય। ઓકે બાળકો, ચલો મળજો, હવે નવા ચેપ્ટરની અંદર મળવાનું થશે। લગભગ ત્રીજું પ્રકરણ ચાલશે આના પછી, તો નાઇસ ડે, ગુડ ડે, આવજો, સારી રીતે ભણજો, મહેનત સારી કરજો, ટેસ્ટ રેગ્યુલર અને પ્રમાણિકતાથી આપજો, હંમેશ માટે રોજે રોજનું રોજ ચાલે રોજ તૈયાર કરી દો, એ ખૂબ આવશ્યક છે। આવજો, ગુડ ડે, ચલો આવજો।